દિવસે ને દિવસે નવા નવા સ્કેમ થઈ રહ્યા છે. આજે કઈક નવો સ્કેમ તો કાલે પણ કઈક નવો સ્કેમ. હાલના સમયમાં દેશમાં રોજના લગભગ 7000 સ્કેમ થઈ રહ્યા છે. તેમાંનો એક છે ડિજિટલ અરેસ્ટ સ્કેમ, જે હાલના સમયમાં ચાલી રહ્યો છે. તો સૌથી પહેલા તો આપણે આ ડિજિટલ અરેસ્ટ સ્કેમ કેવી રીતે થાય છે તેના વિશે આપણે જાણીશું. તો આ ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં જે સ્કેમર હોય છે તે કોઈ એક વિક્ટિમને વોટ્સએપ પર વિડીયો કોલ કરે છે અને તે સ્કેમર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા TRAI ના પ્રતિનિધિ હોવાનો અથવા તો કોઈ પોલીસ ઓફિસર હોવાનો ઢોંગ કરતા હોય છે. તે સ્કેમરે પોલીસનો યુનિફોર્મ પહેરેલો હોય છે, પાછળ દિવાલ પર ઇન્ડિયાના ફ્લેગ લગાવેલા હોય, પોલીસનો લોગો લગાવેલો હોય. આમ તે સ્કેમર દ્વારા એવું વાતાવરણ તૈયાર કરવામાં આવે છે કે વિક્ટિમને જરાય પણ ખબર ના પડે કે તેઓ નકલી પોલીસ અથવા પ્રતિનિધિ છે અને તેઓ ઢોંગ કરે છે. ત્યારબાદ સ્કેમર વિક્ટિમને જણાવે છે કે તેમના મોબાઈલ નંબરનો મિસયુઝ થયો છે અને તેની તેમના પોલીસ સ્ટેશને FIR નોંધાઈ છે, અથવા તો તેમના નામનું પાર્સલ મળ્યું છે જેમાંથી ડ્રગ્સ મળી આવ્યા છે, અથવા તો તેમના નામનો ફેક પાસપોર્ટ મળી આવ્યો છે તેવું પણ જણાવશે. અને તે વિક્ટિમને અરેસ્ટ કરવાની ધમકી પણ આપે છે. અને સ્કેમર્સ વિક્ટિમના વોટ્સએપ નંબર પર વિક્ટિમનું નામ અને ફરજી FIR નંબર પણ મોકલતા હોય છે. ત્યારબાદ સ્કેમર્સ વિક્ટિમ પાસે તેના આધાર કાર્ડની માંગણી કરે છે અને સ્કેમર્સ વિક્ટિમને કહે છે કે તમારું આધાર કાર્ડ વિડીયો કોલમાં બતાવો, અમારે વેરીફાય કરવું છે. ત્યાર પછી સ્કેમર વિક્ટિમને તેમનું નામ રેકોર્ડમાંથી ક્લિયર કરવા માટે પૈસાની માંગણી કરે છે અને કહે છે કે પૈસા આપ્યા પછી તેમનું નામ રેકોર્ડમાંથી ક્લિયર થઈ જશે અને તેમને એક પ્રમાણપત્ર સાથે તે આપેલા પૈસા પાછા મળી જશે. અમદાવાદ પોલીસ કમિશનર્સના જણાવ્યા મુજબ ડિજિટલ અરેસ્ટ નામનો આવો કોઈ નિયમ નથી અને તેમણે આ સ્કેમ વિશે એક મેસેજ પણ આપ્યો છે જે આ વિડીયોમાં જણાવ્યો છે. આજકાલ સાયબર ક્રાઇમ બહોત તેજી સે બઢ રહા હૈ. ઇસમેં એક નઈ ચીજ જો અભી સામને આઈ હૈ વો હૈ સાયબર અરેસ્ટ. ઇસમેં સાયબર ક્રિમિનલ્સ એસા આપકો ફોન કરેંગે કે આપકે નામ કા કોઈ પાર્સલ આયા હૈ જિસમેં ડ્રગ્સ મિલી હૈ યા ફેક પાસપોર્ટ્સ મિલે હૈ. વો કભી ઈડી કા ઓફિસર બનકે, કભી CBI કા ઓફિસર બનકે, કભી ક્રાઇમ બ્રાન્ચ કા ઓફિસર બનકે આપકો ફોન કરકે ડરાયંગે. આપકો કભી કભી વો ફોલ્સ વોરંટ ભેજેંગે, કેસ કે બારે મેં ભેજેંગે ડિટેલ. और जिससे आपको धमकाया जाता है कि आपको अभी हम अरेस्ट करेंगे, उसके लिए वो ऑफिस भी बनाते हैं, ऑफिस में पीछे झंडा वगैरह और पीछे लिखा भी होता है IPS अधिकारी या CBI अधिकारी, और फिर वो आपको एक डिजिटल समन्स भी दिखाते हैं कि आपके नाम का हमने एक समन्स और अरेस्ट वारंट भी तैयार है. ये डिजिटली अरेस्ट नाम की कोई चीज नहीं होती, ये गैर कायदेसर है. पुलिस कभी किसी को ऑडियो या वीडियो कॉल के माध्यम से अरेस्ट नहीं करती. पुलिस या कोई भी एजेंसी हमेशा फिजिकली अरेस्ट करती है, और अगर इसमें कोई भी डाउट हो तो तुरंत ही अपने नजदीकी पुलिस स्टेशन को जान करें और 1930 अथवा cybercrime.gov.in इस वेबसाइट पर अपनी कंप्लेंट दर्ज करें. किसी भी तरह से ऑनलाइन माध्यम से इसमें पैसा न ट्रांसफर करें. इसे करने से पहले एक बार नजदीकी पुलिस स्टेशन को संपर्क करके वेरीफाई जरूर करें. जय हिंद. વડોદરામાં જ અમદાવાદ સાયબર ક્રાઇમે આ ડિજિટલ અરેસ્ટ સ્કેમ કરતા સ્કેમર્સને પકડ્યા છે, જેને દેશભરમાં લગભગ 1000 લોકોને આ સ્કેમથી ફસાવ્યા છે. તે ગેંગ વડોદરામાં મકરપુરા ST બસ ડેપો સ્થિત જોયર્સ હબ ટાઉન કોમ્પ્લેક્સ ખાતે આવેલ ઓફિસ નંબર B215Dમાં તે આરોપીઓ ડાર્ક રૂમ ચલાવતા હતા. હેલો સર. યસ
विजय। यस सर। तो ये वेरिफिकेशन पॉलिसी हमने आपको वेरीफाई कर लिया है, तो अभी मैं आपको स्टेटमेंट लाइन से साइड करूंगा, वहां पर मुझे बताइए क्लियर टू क्लियर आपके साथ हुआ गया है, और उसके ब्याप पे आपके आधार कार्ड मिसयूज की कंप्लेंट रजिस्टर की जाएगी और आपको यहाँ से कंप्लेंट कॉपी प्रोवाइड की जाएगी। ओके, तो आप मेरे साथ लाइन पर रहिए। ठीक है सर। तो आपको स्टेटमेंट लाइन से कनेक्ट कर रहा हूँ मैं। ठीक है सर। आज डेट है 18 जुलाई 2024 और मैं आलमबाग पुलिस स्टेशन से SI सुनील कुमार मिश्रा आपका स्टेटमेंट ले रहा हूँ। मेरे साथ एक कंप्लेनर है जिनका नाम है विजय। हाँ सर। विजय गुजरात से बिलोंग करते हैं और इनका कहना है कि इनके आईडी कार्ड का मिसयूज करके एक नंबर परचेज किया गया है, जो नंबर है 9333550077। ये नंबर 20 जून 2024 को परचेज किया गया है। परचेज लोकेशन है शॉप नंबर 18 चंदन नगर आलमबाग लखनऊ, पिन कोड 226005। सो सबसे पहले आप अपना फुल नेम बताइए और कहाँ से अपना स्टेटमेंट देना है ये बताइए। सर मेरा नाम विजय गजेरा है और मैं गुजरात से स्टेटमेंट दे रहा हूँ। विजय गजेरा। हाँ सर। ओके, सो अभी आप कहाँ पर, अपने घर पे हैं या ऑफिस में हैं, कहाँ पर हैं? सर मैं ऑफिस आ गया हूँ। ऑफिस आ गए हैं। हाँ। ओके ओके ठीक है। तो देखिए आपको इस पे स्टेटमेंट लाइन पे कनेक्ट किया गया है। आपने बताया कि आपके आधार कार्ड का मिसयूज किया जा रहा है, तो जो आधार कार्ड का आपका मिसयूज किया जा रहा है वो आपके पास है, कोई थर्ड पार्टी यूज कर रहा है? नहीं, आधार कार्ड तो मेरे पास ही है सर। आधार कार्ड आपके पास है? हाँ। प्रूफ के तौर पे आप कैमरे पर शो कराइए। एक मिनट सर। तो मित्रों आ हती डिजिटल अरेस्ट स्कैम विषयनी माहिती। આપણા દેશના કાનૂનમાં એવો કોઈ પણ ડિજિટલ અરેસ્ટ નામનો કાયદો નથી, તેથી તમારા મોબાઈલમાં આવો કોઈ પણ કોલ અથવા મેસેજ આવે તો તેનો રિપ્લાય આપતા નહીં અને કોઈ પણ જાતનું પેમેન્ટ કરતા નહીં। તો આજના વિડીયોમાં આટલું જ, બને તેટલું વધારે લોકો સુધી આ વિડીયોને શેર કરજો જેથી બધાને આના વિશેની જાણ થાય અને તેઓ આ સ્કેમથી બચી શકે। તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ।